આપણા દાહોદમાં હોય છે એવા ઘર બનાવ્યા કે પછી અમદાવાદ વાળા રહે છે એવા બનાવ્યા? દાહોદ જેવું જ બનાવ્યું છે. એમ ને, સપનું સોચું તું કે મને ભગવાન બાબો આપે તો હું નરેન્દ્ર કુમાર પાડી. તમીનાબેન, તમને આજે માઇક ના આપ્યો તાનું શું થાય? રાત્રે ખાવા મળ્યું હોત? શું કરે છે? હમણાં તો ક્રિકેટમાં લઉં છું હમણાં માટે. લો યાર, હરી ફરી ક્રિકેટ. તમે આખા ગામમાં બધા આમ ફરતા હશે કે આ તો ડોક્ટર થઈ ગયો? વેટ પડી. અચ્છા, ચાલો, બધાને મળવાનું થઈ ગયું. આજે ગ્રામીણ આજીવિકા વિકાસ યોજના જે છે એમાં કોણ લાભાર્થી છે? સખી મંડળ બનાવવાથી અમે બેંકમાં ખાતું ખોલાવીને બચત ભરવાની ચાલુ કરી ત્યારે અમને 12 મહિના પછી અમને રિવેરિંગ ફંડ 12,000 મળેલ છે તાલુકામાંથી. ત્યારે અમે શાકભાજી કરતા થયા ત્યારે અમે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ઝીરો બજેટ ખેતી, ગાય આધારિત ખેતી કરીએ છીએ. તો અમને CLFના 7 લાખ રૂપિયા મળવામાં આવ્યા છે ત્યારે અમે 10 મંડળને ચેક દ્વારા એમના ખાતામાં જમા કરવામાં આવ્યા. ત્યારે અમે બહેનોએ પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયા છે. પહાડ ગામની દરેક બહેનોએ અમે કેમિકલ દવા છંટકાવ કરતા નથી. તેથી કરીને અમારી બહેનોને પણ અમે 5-7-8 હજાર સુધીની મહિનાની આવક મેળવીએ છીએ. શાકભાજીની પણ અમે 8-9 હજાર આવક મેળવીએ છીએ, એટલે 16,000-20,000 રૂપિયા. તો અમે 3 સિઝન ખેતી પણ કરીએ છીએ. 3 સિઝન ખેતી દાહોદમાં? હા, 3 સિઝન. તમારું ભલું થાય. આપણા દાહોદ માં પેલા ફૂલવાડી ચાલતી હતી, ફૂલવાડી ચાલે છે કે જો? હા સર, અમારે પણ, હું પણ સર આ વેણી નાખીને આવી છું ઘરે. હા, આપણા ઘરનું જ છે. કારણ તમારા ફૂલવાડીના ફૂલ તો મુંબઈ સુધી જતા હતા. હું જયારે અહીંયા કામ કરતો હતો મુંબઈના મંદિરોમાં દાહોદની ફૂલવાડીના ફૂલ પહોંચતા હતા. અને લીમખેડા તાલુકામાં સર તમે આવ્યા હતા ત્યારે મારે બાબો હતો ને, મેં એવું સપનું સોચ્યું હતું કે મને ભગવાન બાબો આપે તો હું નરેન્દ્ર કુમાર પાડીશ. નરેન્દ્ર કુમાર છે. અમે પતિ પત્ની બંને જણ દિવ્યાંગ છીએ. સરકારશ્રીની યોજના હેઠળ દિવ્યાંગ લગ્ન સહાય યોજના કે સમાજ સુરક્ષામાં જઈને અમે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ ભર્યું. અમને એ જ મહિનામાં પતિ પત્નીને 50,000 રૂપિયા મળીને કુલ 1 લાખ રૂપિયા મળ્યા સર. હવે એ 1 લાખ રૂપિયા અમને મળ્યા એમાં મેં કોમન સર્વિસ સેન્ટરનું એપ્લાય કર્યું અને કોમન સર્વિસ સેન્ટરના ઇલેક્ટ્રિક સાધનો ખરીદ્યા. પછી એમાં મારું કોમન સર્વિસ સેન્ટરની અત્યારે મારી હાલની આવક છે 27,000-28,000 રૂપિયા મારી કોમન સર્વિસ સેન્ટરની આવક છે સર. મારું નામ બારિયા મેનાબેન સર્જનભાઈ છે. અમે મીનાબેન, તમને આજે માઇક ના આપ્યો તાનું શું થાય? રાત્રે ખાવા મળ્યું હોત? હે, ઘેર ઝઘડો થઈ જતો આજે? આ સમજદાર છો કે ભાઈ કોણ હાથવાના? સર, મને સમાજ સુરક્ષામાંથી 20,000ની કિંમતે સિલાઈ મશીન મળેલ છે. હું જાતે સિલાઈ કામ કરું છું અને મારી મહિનાની આવક 5,000 જેટલી થઈ જાય છે. હમણાં સિઝન ચાલે એટલે અમે બંને જણ થઈને અમારું ગુજરાન સારી રીતે ચલાવીએ છીએ, એટલે હું ગુજરાત સરકારનો આભાર માનું છું. સર, મને પોસ્ટ સરકારશ્રી તરફથી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજનાનો બહુ લાભ થયો છે અને મારા પરિવારનું આર્થિક ભારણ પોષણ ઓછું થયું છે સર. એનાથી સર એનાથી પરિવારને ખૂબ જ લાભ થયો છે. પરિવારમાં બધા શું કરે છે? સર, ખેતી કરે છે અને ગૃહિણી છે માતા. ભારત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો લાભ મેળવી રહી છું જેના કારણે મારું ડોક્ટર બનવાનું સ્વપ્ન હું પૂર્ણ કરીશ. કેટલી મદદ મળે છે સરકારમાંથી? 7,65,000. અચ્છા, પણ તને એમ લાગે છે કુટુંબના લોકોને તારા જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો? હા સર, બહુ જ મોટો બદલાવ આવ્યો જેના કારણે હું ફ્રીમાં અભ્યાસ કરી શકું છું, મારું સપના પૂર્ણ કરી શકું છું. તું ભણતો તો તારા મનમાં હતું ડોક્ટર થવાનું સપનું હતું? સર, પહેલા હતું પણ 12મામાં જ્યારે મારા ઓછા માર્ક્સ આવ્યા ત્યારે મને સપનું મતલબ તૂટી ગયું લાગતું હતું. પછી મને આ યોજના વિશે ખબર પડી તો પછી એડમિશન મળ્યું કોલેજ. સિતારો ચમકી ગયો. હા, વાહ. અચ્છા, રમત ગમતમાં કઈ ભાગ ભાગ લે છે? હા સર, લઉં. શું કરે છે? હમણાં તો ક્રિકેટમાં લઉં છું હમણાં માટે. લો યાર, હરી ફરી ક્રિકેટ. મારા પપ્પા ખેતી કરે છે અને મમ્મી ગૃહિણી છે. હા, તમે આખા ગામમાં બધા આમ ફરતા હશે કે આ તો ડોક્ટર થઈ ગયો? હા સર. વાહ, લો, વટ પડી ગયો. વટ પડી. અચ્છા, હું ખેડૂત છું. 3-4 એકર જમીન છે સર. કેટલું ભણેલા છો? સર, 7. 7 માં છું. હા, અને પછી તમે કઈ યોજના માટે શેમાં જોડાણા? સ્વરોજગારી મારા મિત્ર મને મળ્યા હતા તેમ એમને ઓનલાઈન કરી તેમને ટ્રેક્ટર મળ્યું તો મેં પણ ઓનલાઈન ટ્રેક્ટરનો માલિક થઈ ગયો. હા સર. અરે વાહ, 5,95,000ની મને સહાય મળી સર. હા હા, હું એક પશુપાલક છું. મને દુધાળા પશુ પર લોન પર વ્યાજ સહાયનો લાભ મળેલ છે.
એમાં મને 7,20,000 રૂપિયા લોન મળી છે. 7 લાખ રૂપિયા? વાહ. અને એમાંથી મેં 12 પશુ ખરીદી કરી અને એમાં દિવસનું 90 થી 100 લિટર દૂધ હું મારા ગામની મહિલા મંડળીમાં દૂધ ભરું. પ્રાકૃતિક ખેતીની મને અનુભવ થયો. પ્રાકૃતિક ખેતીમાં એવું થયું કે ઘણા બધા નાના મોટા રોગો આવતા હતા રાસાયણિકમાં, તો પ્રાકૃતિકમાં આવા રોગો નહીં આવે તો મેં વિચાર્યું કે હવે મારે પ્રાકૃતિક ખેતી તરફ જવું છે. તો તે જ વખતે મારે ગાયનો યોજના બહાર પડી, તો એમાં મને દર વર્ષે અને દર મહિને 900 રૂપિયા મારા ખાતામાં જમા થાય છે. ની રિપ્લેસમેન્ટ કરાયું, એક પણ પૈસો ચાર્જ થયો નથી. ઘરે આવવાના ડિસ્ચાર્જના પછી સામેથી 300 રૂપિયા મળ્યા અને 72 વર્ષની ઉંમરે સરસ છે. મારે 100 વર્ષથી કિડનીની બીમારી છે. પછી મારે 3 વર્ષ પછી આયુષ્યમાન કાર્ડ કાઢ્યું, તેમાં મારે હમણાં રળિયાતી હોસ્પિટલમાં ડાયાલિસિસ ફ્રી થાય છે, તો હું અઠવાડિયામાં 3 વાર આવું છું. પણ અત્યારે બધી મદદ મળી ગઈ છે. કલેક્ટર સાહેબશ્રીની મદદથી સરકારશ્રી દ્વારા મને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની 50 લાખ રૂપિયા સહાય મળેલ છે. જે મદદ કરી શકાય કરી તમને, પણ તમે જે રીતે હિંમત રાખી અને એમના અધૂરા કામ પૂરો કરવા માટે આગળ આવ્યા, એટલે હું પહેલા તો તમને અભિનંદન આપું છું. પેલા કાચું મકાન હતું, અત્યારે સાહેબ મેં પાકું મકાન બનાવ્યું છે. તો અત્યારે અમને પેલા અમે ઝૂંપડીમાં રહેતા હતા એટલે જરાક તકલીફ પડતી હતી, અત્યારે સાહેબ અમને તકલીફ પડતી નથી. કેટલા રૂપિયા મળ્યા સરકાર તરફથી? 12,000 શૌચાલય માટે. હા જી. અને ઘર માટે? 1,20,000. મને બરાબર ખબર છે, એટલા સરસ મકાન બનાવે છે તમારા લોકો, લાકડાના વાંસના એવું બનાવ્યું કે પછી આ બધું અમારા અમદાવાદ વાળા ભૂલ કરે છે એવું કર્યું? દાહોદ જેવું જ બનાવ્યું છે. એમ ને? શાબાશ. સરકારની બધી યોજનાઓ ઘણી વાર તો પહેલાં યોજનાઓ તો બનાવતા હોય પરંતુ છેવટ સુધી પહોંચે જ નહીં, બધું કાગળિયા ઉપર ચાલતું હોય. આપણી સરકારનો મુખ્ય પ્રયાસ એ છે કે આદિવાસી વિસ્તારના છેલ્લા ગામમાં છેલ્લા માણસને પણ એનો હકના પૈસા એને મળવા જોઈએ, એના માટે જે નક્કી કર્યું છે પહોંચવું જોઈએ. અને મને મજા આનંદ થઈ ગયો કે મને યાદ છે જ્યારે અહીંયા આ કોલેજનું ખાતમુહૂર્ત કરવા આવ્યો હતો અને આજે અહીંયા નર્સિંગ કોલેજ, મેડિકલ કોલેજ, આખો તમારું દાહોદ તો ધમધમી ઉઠ્યું. મને હવે મધ્યપ્રદેશવાળા કહે છે, અમારા જાંબા જિલ્લાના કહે છે, અમે તો હવે દાહોદ બાજુ પડી ગયા છીએ. અને તમારે જે ડૉક્ટરો બન્યા છો ને એમને મારી એક ખાસ વિનંતી છે, કરશો કામ? અત્યારે તો કહેશો ભાઈ ભણ્યા પછી ખોઈ જશો. તમે ભણી કરીને આગળ જાઓ, દુનિયામાં જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મનમાં નક્કી કરજો કે દર વર્ષે ઓછામાં ઓછા 15 દાડા ગામમાં આવીને બધાની તબિયત ચેક કરશો અને બધાને મદદ કરશો. આટલું કરશો તો પછી લેખે લાગશે. બાકી તમે આગળ વધો, કમાઓ, મોટા થાઓ, મને આનંદ થશે. પણ મનમાં એટલું આ રાખજો, જે ધરતીમાં તમે મોટા થયા છો, વર્ષમાં 15 દાડા આપણા ગામમાં આવવાનું, બધાના આરોગ્યની તપાસ કરવાની, આપણને જે જ્ઞાન મળ્યું છે એ ગામ લોકોને એનો લાભ મળે. આટલું કરશો ને તો તમને જીવનનો એટલો બધો આનંદ મળશે, તમને એટલો બધો સંતોષ થશે. તો ચાલો, તમને બધા ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.